આપણે જેમ ઉદાર વખતે કરી છે તેમ જે વચ્ચે અક્ષર આપ્યો છે એના જેવો જ અક્ષર થી શરૂ થતું હોવું જોઈએ. રસ્તા દેખાય કઈ નહીં ગણવા, ખાલી ક થી જ ગણવા, બરાબર. તો ચાલો હું તમને આ પેજ કરાવું છું. જો મેં પણ સ્વાધ્યાય પોથી ને અનુરૂપ બોર્ડ માં કર્યું છે, તમે જોતા જાઓ અને તમારી સ્વામાં પેન્સિલ ની મદદ થી કરતા જાઓ. ચાલો આ છે ઠ. તો આમાં શું કીધું છે? ઠ ને શરૂ થતા ચિત્રો સાથે જોડ. સૂચના મેં નથી લેતી પણ હું વાંચી સંભળાવું છું. તો ઠ ક, ચાલો એને ઠ જેવો જ છે કે કરો. પછી આ છે ખ ર ઘો ષ ક, આવે ન આવે, પછી ખીલ આવે ન આવે, કારણ કે એમાં માત્રિક માત્રા છે એટલે આપણે એને કરતા નથી. પછી ગધા આવે ન આવે, ઠઠેર આવે હા, તો ચાલો એને લીટી અડાડી દો. પછી છે ઘડા, તો ઘડા આવે ન આવે. પછી શું છે? ખાખા, તો અહીંયા પણ લીટી અડાડી દો, બરાબર. એટલે ત્રણ લીટી અડાડો. એના પછી બાજુ ખાનું જોવો, ખની નીચે લીટી દોરવાની છે. દર વખતે આપણે કરી છીએ એમ જ ભ હતું અને એની નીચે નાની એવી લીટી દોરો. ચાલો અહીંયા દોરો, બધે જ્યાં જ્યાં ઠ છે એની નીચે નાની એવી પેન્સિલ થી લીટી કરી નાખો, એટલે તમને ઠ ગોતતા આવડી જાય. તો ઠ થી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. એટલે શું કરવાનું? ઠ ઉપર કરવાની નહીં, ઠ થી અલગ કરવાની. જે ઠ જેવો અક્ષર નથી ને એમાં, ચાલો અહીંયા ઠ છે તો ચોકડી મારી દઈ, ઠ છે તો કરવાની નથી. ડ માંથી કરી લઈ, આ ક છે એની માંથી ચોકડી, ઠ માંથી નહીં, ખ માંથી નીચેનો છે એમાં જો વાંચો ને લખો કીધો છે, જ્યાં ટપ્પા જોડવાના કીધા છે ઉપર જેવું નામ છે એવું જ નામ ત્રણેય લાઈનમાં થઈ જવું જોઈએ. તો ચાલો અહીંયા ટપ્પા અડાડીએ અને ભ ને હાટો કરીએ. ન આવડે તો તમે આખો બોર્ડ કરી શકો છો. હું લીટા અડાડો, ટપકો લીટો કરો અને રાઉન્ડ કરો. આ થઈ ગયો ઠ, ઠળિયા નો ઠ. પછી અહીંયા ઠક માં આ શું છે? ઠ ગ. તો અહીંયા શું છે? ટપકા અડાડો, બાજુ ખાટું કરો, અહીંયા લીટી અડાડો, અહીંયા ઠ ને ખાટું કરી નાખો, ઠ ગ. જો અહીંયા ઠ વચ્ચે આવે છે તો આપણે પણ શું કરવાનું? ટપકા અડાડવાના, પછી અક્ષર ખાટો કરવાનો. થઈ ગયું ગઠરી. નીચે પણ એના જેવો શબ્દ બની ગયો. ચાલો અહીંયા ટપકા અડાડો અને ઠ કરો, એટલે ત્રણેય ત્રણ લાઈન સરખી હોવી જોઈએ. હવે કેલા, તો ચાલો ટપકા અડાડીએ અને આપણે પણ ઉપર જેવી રીતના લખેલું છે તેવી રીતના લખીએ. આમાં માંથી માત્ર આપેલી છે, હો તમારે ખાલી ઠ જ કરવાનો છે. હવે જો નીચેનો પ્રશ્ન છે, ઠ જુઓ અને જ્યાં ઠ હોય ત્યાં રાઉન્ડ બનાવો અક્ષર ઉપર, શબ્દ ઉપર. તો આ ચારે તમારી જાતે કરવાના, ચાર ને એક કરેલો એક જ છે. ઠ નું વિન્ડો આમાં ઠ કરો, પેન્સિલ થી રાઉન્ડ કરો. અહીંયા મઠ માં ઠ ઉપર રાઉન્ડ કરો અને પાઠશાલામાં પણ રાઉન્ડ કરો. પછી જુઓ આ જે ચાર શબ્દો છે એનું ગુજરાતી મેં તમને લખાયું છે. હા હા એટલે મોટેથી હસવું, ઠગ એટલે ચોર, ગઠરી એટલે હોટલી, ખેલા એટલે ડાળી, હાથલારી જેને આપણે હાથેથી ચલાવી શકીએ. તો આ ચારે ચાર શબ્દો એનું ગુજરાતી તમે પાકું કરી લેજો અને એવું લાગે તો બે થી ત્રણ વાર એક શબ્દ ત્રણ વાર લખશો તો આવડી જશે. પહેલા ઠ કરતા ખાસ શીખી જજો. અહીંયા આપણે 22મું પેજ પૂરું થયું છે. અસ્તુ.